હલો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજી માર્ચ 2020માં જે આપણે પેપર લેવાયેલ તેનું પાર્ટ એનું સોલ્યુશન આપણે જોયું આગલા વિડીયોમાં, અને હવે આપણે જોવાનું છે પાર્ટ બી એટલે કે વિભાગ બીનું સોલ્યુશન, જેમાં પહેલો ક્વેશ્ચન છે 20 માર્કનો, જેમાં હરેક ક્વેશ્ચન 2-2 માર્ક્સના આપવામાં આવેલા છે. પહેલો સવાલ હતો કે એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા એટલે કે NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરે છે, તો પહેલો સવાલ કે તે તાજા દૂધની pHને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે. તેનું રીઝન છે કે બેકિંગ સોડા એટલે કે NaHCO3 એક એવો ગુણ ધરાવશે, બેઝિક ગુણ, અને બેઝિક ગુણ ધરાવવાને લીધે જે બેકિંગ સોડાને આપણે દૂધમાં નાખીશું તો દૂધની અંદર રહેલું લેક્ટિક એસિડ છે, બરાબર, તો એની જે પ્રક્રિયા છે કેવી થઈ જશે, ધીમી પડી જશે, એના લીધે દૂધ છે એ બગડશે નહીં, બરાબર, લોંગ ટાઈમ સુધી કેવું રહેશે, સારું. અને બીજું તો શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે, તો કે હા, એ દૂધ દહીં બનવા માટે વધુ સમય લે કારણ કે અહીં દૂધની અંદર રહેલું લેક્ટિક એસિડ છે એનું તટસ્થીકરણ થાય છે, અને તટસ્થીકરણ થતાં જે કે ટાઈમ લાગે છે કેવો લાગે છે, વધુ, બરાબર, એટલા માટે. ત્યારબાદ એક વૈજ્ઞાનિક કારણ હતું કે એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતું નથી, કારણ કે, તો કે આપણને ખબર જ છે કે નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 એ કેવો છે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે, પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાને લીધે તે હાઇડ્રોજન એટલે કે H2 વાયુનું ઓક્સિડેશન કરીને હાઇડ્રોજન નહીં પરંતુ સીધું જ પાણી ઉત્પન્ન કરી નાખશે, અને પોતે કોઈ પણ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં રિડક્શન પાવશે એટલે કે N2O, NO અથવા તો NO2, એટલા માટે. ત્યારબાદ હતા ન્યુલેન્ડના અષ્ટકની નિયમની મર્યાદા હતી, આપણને ચોપડીમાં 4 મર્યાદા આપેલી છે, એમાંથી આપણને કોઈ પણ 2 પૂછવામાં આવેલી હતી, તો આપણે 4 જોઈ લઈએ, જેમાંથી 2 લખેલે છે, તો જવાબ કેવો પડશે તમારો, સાચું. પહેલું કે હલકા તત્વો છે એનું પરમાણુ દળ કેટલું હોય છે, 40 કરતાં હંમેશા ઓછું હોય છે એવી મર્યાદા હતી. ત્યારબાદ હતું કે અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ એટલે કે CA સુધી જ લાગુ પડે છે. ત્યારબાદની મર્યાદા અન્ય તત્વોની શોધ પર કેવી કરવામાં આવેલી હતી, મનાઈ કરી હતી. અને છેલ્લું કે અસમાન તત્વોને જે ન્યુલેન્ડે છે અને અષ્ટકના નિયમમાં એક જ સ્થાનમાં ગોઠવેલા હતા, જે એક મર્યાદા છે, આ 4માંથી કોઈ પણ 2 લખવાની હતી. ત્યારબાદ એક તમને એક આલેખ સ્વરૂપે એક સવાલ પૂછવામાં આવેલો હતો કે પરમાણુએ ત્રિજ્યા વિરુદ્ધ પરમાણુએ ક્રમાંકનો આલેખ હતો, અને એના આધારે 2 સવાલ હતા. પહેલો સવાલ છે કે બીજા આવર્તમાં સૌથી વધુ ધાતુ ગુણધર્મ કયું તત્વ ધરાવે છે. તમને ખબર જ છે કે બીજા આવર્તમાં શરૂઆતથી લઈને જેમ જેમ આગળ જવા મજબ શરૂઆતનો જે કે પહેલું તત્વ હશે તેનું ધાતુય ગુણધર્મ વધુ હોય, ધીમે ધીમે ડાબાથી જમણી બાજુ જાઓ તેમ તેનો ધાતુય ગુણધર્મ ઘટે, એટલે સૌથી વધુ ધાતુય ગુણધર્મ કયો આવશે, તો કે લિથિયમ. અને બીજા વર્ગમાં સૌથી ઓછું પરમાણુય કદ કયા તત્વનું, તો કે આપણને આકૃતિ એટલે કે આલેખમાં પણ જોઈ શકાય છે કે ઓછું પરમાણુય કદ કોનું છે, તો કે ફ્લોરિનનું. પરમાણુ ત્રિજ્યા પણ કોણ કેવી છે, ફ્લોરિનની ઓછી, એટલા માટે ઓછું પરમાણુય કદ કોનું થયું, તો કે ફ્લોરિનનું. ત્યારબાદ હતું કે પ્રકાશ સંશ્લેષણના ક્રિયાનું રાસાયણિક સમીકરણ જે અહીંયા આપેલું છે. ત્યારબાદ હતું એક તફાવત જારક અને અજારક શ્વસન, તો કે જારક શ્વસનનું આપણે 2 મુદ્દા લખશું એટલે પૂરા માર્ક્સ મળશે. કે પહેલું આવશે જારક એટલે કે ઓક્સિજનનો એમાં ઉપયોગ થાય, અજારક એટલે ઓક્સિજનનો ઉપયોગ ન થાય. બીજો મુદ્દો લખશું કે જારક શ્વસન હોય તો એમાં ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતર થાય, અને પાયરુવેટ છે તો એનું ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય. જ્યારે અજારક શ્વસન છે એમાં ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતર થાય, પછી પાયરુવેટનું જ્યારે આગળ પ્રાણીજન્ય પદાર્થ અને વનસ્પતિજન્ય પદાર્થ બને ત્યારે 2 અલગ અલગ પદાર્થોમાં રૂપાંતર થશે, એટલે પ્રાણીજન્ય પદાર્થ જો બનાવશું તો એમાં બનશે લેક્ટિક એસિડ, અને વનસ્પતિજન્યમાં ઇથેનોલ અને CO2. એટલે આ થઈ ગયો તફાવત. ત્યારબાદ હતો સવાલ કે યૌવન આરંભના સમયે છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે છે, તો કે અવાજ પાતળો બને, ગૌણજાતિય અંગોનો વિકાસ થાય, ઋતુચક્રની શરૂઆત અને અંડપીંડનો વિકાસ. આ બધા જ પરિવર્તનો છોકરીમાં યૌવનારંભના સમયે જોવા મળતા હોય છે. ત્યારબાદ એક તમને એક તમારા મૂલ્ય લક્ષ્ય સવાલ આપવામાં આવેલો હતો, કેટલાક તમને સંજ્ઞા આપેલી હતી, અવરોધ છે, વોલ્ટમીટર, એમીટર, બરાબર, બેટરી છે, કળ છે, એને જોડીને તમારે એક સાદો વિદ્યુત પરિપથની રચના કરવાની હતી. તો વિદ્યુત પરિપથની રચનામાં આપણને ખબર છે કે જ્યારે એમીટર હોય તો એમીટર હંમેશા શ્રેણીમાં જોડાય, જ્યારે વોલ્ટમીટર છે હંમેશા કેવા જોડાય, સમાંતરમાં. તો તમે એમીટરને શ્રેણીમાં, વોલ્ટમીટર અને અવરોધને આ રીતે સમાંતરમાં ગોઠવેલા હશે, બરાબર, અને આ રીતે વિદ્યુત પરિપથની રચના તૈયાર કરેલી હશે, તો તમને 2માંથી 2 ગુણ મળશે. ત્યારબાદ એક સવાલ હતો, એક દાખલો હતો જે પણ એકદમ ઇઝી હતો. ત્યારબાદ કેટલાક એકદમ 4 1 બીજા 2 2 માર્ક્સના સવાલ હતા, 3 કે જે પણ એકદમ ઇઝી હતા, એકદમ સહેલા હતા. અને ત્યારબાદ જોઈએ આપણે વિભાગ સી. વિભાગ સીમાં પણ એક પહેલો જ સવાલ હતો મૂલ્યલક્ષી, જેમાં છે કે પદાર્થ X છે તો કે એનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. તો આપણને ખબર છે દ્રાવણ ધોળવા માટે વપરાતું હોય તો એવો પદાર્થ કયો, તો કે ચૂનાનો પથ્થર. તો એ પદાર્થનું નામ આપો, તો આપણે જવાબમાં આવશે ચૂનાનો પથ્થર, તો CaO.
એનું રાસાયણિક સૂત્ર લખો તો CaO એટલે થાય કેલ્શિયમ ઓક્સાઇડ, અને તેનું પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ એટલે CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ પ્લસ H2O લિક્વિડ એટલે કે પાણી, એનું પ્રક્રિયા થઈને એમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને થોડીક ઉષ્મા ઉત્પન્ન થશે. ત્યારબાદ બે સવાલ હતા તાંબાના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ અને થર્મિક પ્રક્રિયા. આ બે સવાલ પણ મોસ્ટ ટાઈમ બે હતા અને પૂછાયા પણ એકદમ ઇઝી સવાલ. ત્યારબાદ એક મનુષ્યના મસ્તિષ્કની એક તમારે આકૃતિ આપેલી હતી અને તેના ઉપર નિશાન હતી A અને B, તેને ઓળખવાનું અને તેના કાર્ય લખવાના હતા. તો કે A માં આવશે શિખાતંતુ અને B માં આવશે ચેતાંત, અને એનું કાર્ય આવશે સંવેદનાને ગ્રહણ કરવાનું કોઈ પણ બહારથી આવેલી હોય એને, અને સંવેદનાને ક્યાં સુધી મસ્તિષ્ક સુધી પહોંચાડવાનું. ત્યારબાદ અલંગી પદ્ધતિના નામ હતા અને અમીબામાં દ્વિભાજન સમજાવવાની રીત, આ પણ મોસ્ટ ટાઈમ બી સવાલ હતો અને પૂછાયો અને એકદમ ઇઝી હતો. અને ત્યારબાદ એક સમજાવવાનું હતું કે સમમૂલક અંગ એટલે શું, કાર્ય સદસ્ય અંગ એટલે શું, બંનેની વ્યાખ્યા લખવાની હતી એના વિશે સમજાવવાનું હતું. અને એના ઉદાહરણમાં આપણને ખબર છે સમમૂલકમાં આવશે દેડકો ગરોળી પક્ષી માનવ, અને કાર્ય સદસ્યમાં આવશે ચામાચીડિયું અથવા તો પક્ષી. ત્યારબાદ પાછો એક મૂલ્યલક્ષી સવાલ હતો કે રમેશને બે પુત્રી હતી, તેની પત્નીનું નામ માયા જે ગર્ભવતી હતી. રમેશની ઈચ્છા એવી હતી કે પુત્ર થાય, એના લીધે એણે માયાને સોનોગ્રાફી દ્વારા ગર્ભ પરીક્ષણ કરાવવા માટે શું કર્યું, દબાણ કર્યું. તો બે સવાલ પૂછવા મળ્યો છે કે પુત્ર કે પુત્રીના જન્મ માટે જવાબદાર કોણ, પિતા કે માતાનું રંગસૂત્ર. તો કે આપણને ખબર છે જવાબમાં આવશે પિતાનું રંગસૂત્ર. અને બીજો સવાલ, રમેશની બે પુત્રીના કિસ્સામાં કયું રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થયું ન હતું, તો કે વાય રંગસૂત્ર. પછી એનો ત્રીજો હતો કે ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર છે શા માટે, તો કે એનો જવાબ આવશે ગર્ભ પરીક્ષણ કેવું છે, ગેરકાયદેસર છે કારણ કે ગર્ભ પરીક્ષણમાં બાળકના જન્મ્યા પહેલાં જ તેની જાતિ એટલે કે સ્ત્રી છે કે પુરુષ છે તેનું નિરપરીક્ષણ કરવામાં આવે છે, અને જો તેમાં બાળકી હોય તો તેની શું કરવામાં આવે છે, કે ભ્રૂણ હત્યા. એટલા માટે ગર્ભ પરીક્ષણ છે કેવું છે, ગેરકાયદેસર. ત્યારબાદ હતો સવાલ કે અંતરગોળ અરીસાવાળો એકદમ, આ પણ ઇઝી સવાલ હતો. ત્યારબાદ એના અથવામાં તે એક એની જેવો તે અંતરગોળ અરીસા એ જ પાઠનો એક સવાલ હતો જે પણ ઇઝી હતો. અવરોધનું પછી સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધ સૂત્ર તારવવાનું હતું એ પણ એકદમ ઇઝી હતું. અને એક દાખલો હતો જે ભૌતિક વિજ્ઞાનનો જે સોલર પેનલવાળો એ પણ એકદમ ઇઝી હતો. ત્યારબાદ વિભાગ ડી, બરાબર વિભાગ ડીમાં પહેલો સવાલ પૂછવામાં આવેલો હતો તમને કે રસોડામાં તમારી મમ્મી કરકરા એટલે ક્રિસ્પી અથવા પકોડા બનાવે છે, તો એ બનાવવા માટે કયું રસાયણ, કડકડા બને એના માટે કયું રસાયણ વાપરે છે. તો આપણને ખબર જ છે કયું વાપરતો હોય, ખાવાનો સોડા એટલે શું થાય, બેકિંગ સોડા એટલે કે NaCO3 સોડિયમ બાય કાર્બોનેટ, એનું નામ લખ્યું અને એની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે આપણે લખવાની હતી જે આપણે ચોપડીમાં એકદમ ઇઝી સ્વરૂપે આપેલી હતી. પછી હતું કે દાણાદાર ઝીંકની મન સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતું પ્રયોગનું આકૃતિ અને વર્ણન, બરાબર. તો આ પણ એકદમ ઇઝી હતું કે ઝીંક હોય તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ અને પ્રક્રિયા કરે તો ઝીંક સલ્ફેટ બને, હાઇડ્રોજન વાયુ મુક્ત થાય, અને ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ પૂછવામાં આવ્યું હતું. તો કે ઝીંક સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે, સોડિયમ ઝીંકેટ બનાવીને મુક્ત થાય હાઇડ્રોજન વાયુ, અને આને તમારે વિસ્તારમાં સમજાવવાનું હતું. બસ નીચે આપેલા પછી ત્યારબાદનો સવાલ હતો કે નીચે આપેલા કાર્બનિક સંયોજનોના બંધારણીય સૂત્ર લખવાના. પહેલું હતું બેન્ઝીન, જેનું આવું આવશે ક્લોરોપ્રોપેન, તો કે CH3CH2CH2Cl. અને એસ્ટરીકરણ પ્રક્રિયા આપણને ખબર જ છે કે એસિડ અને આલ્કોહોલ બંનેના જ બંને પ્રક્રિયકોને ભેગા કરીશું એસિડ ઉદ્દીપકની હાજરીમાં ત્યારે શું બનશે, એસ્ટર. અને આ એસ્ટર બનવાની જે કે પ્રોસેસ છે એને કહેવાય એસ્ટરીકરણ, એટલે કે ઇથેનોઇક એસિડ અને ઇથેનોલને એસિડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે, પ્રક્રિયા કરવામાં આવે, એનામાંથી એસ્ટર બનશે અને પાણીનાનું છૂટો પડશે. આખી પ્રક્રિયાનું શું કહેવાય, એસ્ટરીકરણ, જે તમારે સમજાવવાની હતી. ત્યારબાદ મનુષ્યના હૃદયની અંતસ્થ રચના, બરાબર, નામ નિર્દેશનવાળી આકૃતિ અને તેનું રુધિરનું પરિવહન, આ પણ એકદમ ઇઝી હતું. ત્યારબાદ આ પણ એક મૂલ્યલક્ષી સવાલ હતો કે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં શું પડે, તકલીફ પડે છે, તો આ બાળકને કઈ ખામીથી પીડાતું હશે. તો આપણને ખબર પડી છે કે છેલ્લી બેન્ચવાળો વિદ્યાર્થી હોય તો એને દૂરથી નહીં દેખાતું હોય, તો એવી ખામીને કેવી કહેવાય, લઘુ દ્રષ્ટિની. અને એનું નિવારણ કઈ રીતે થશે, તો કે આપણે કયો લેન્સ વાપરશું, અંતરગોળ, અને એ ચશ્મા પહેરશે અંતરગોળ લેન્સના, એટલા માટે એને દૂરથી પણ કેવું દેખાશે, એકદમ ઇઝીલી સારું દેખાશે. અને અંતે વિદ્યુત જનરેટરનો સિદ્ધાંત, જે પણ એકદમ ઇઝી હતો. અને છેલ્લે વિદ્યુત ચુંબકીય પ્રેરણની વ્યાખ્યામાં એવું આવશે કે બંધ પરિપથમાં બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત પ્રવાહને પ્રેરિત વિદ્યુત પ્રવાહ કહેવાય, અને આ ઘટનાને કેવું કહેવાય, વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય છે. એના આધારે સવાલ પૂછો તો કે તાંબાના અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમીટર આડે જોડેલું હતું, અને જો ગજ્યા ચુંબકને ગૂંચળાની અંદર ધકેલે તો શું થાય, તો કે ગેલ્વેનોમીટરના દર્શકનું આવર્તન થશે, એટલે કે તે વિદ્યુત પ્રવાહની હાજરીનું શું કરે, સૂચન કરે
છે. હવે એના એ ચુંબકને અંદરથી બહાર કાઢીએ ત્યારે શું થાય, તો કે ગેલ્વેનોમીટરના વિદ્યુત પ્રવાહ પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે છે. અને છેલ્લો ગૂંચળાની અંદર સ્થિર રાખીએ તો ગેલ્વેનોમીટરમાં શું થાય, તો કે ગેલ્વેનોમીટરનું આવર્તન કેવું થઈ જાય, શૂન્ય. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો વિભાગ બીનું સોલ્યુશન, એટલે કે આ વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર એકદમ સરળ હતું. અને આમાં જો તમને કોઈ પણ ક્વેરી હોય અથવા તો તમને લાગે કે આ વસ્તુ ખોટી છે તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો આ વિડીયો તમને મારો ગમ્યો હોય તો તમને એને લાઇક કરજો, શેર કરજો, અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ તમારા મિત્રો હોય તો તેને પણ આ શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ.